हेलो डियर फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू एसएस डिवाइन स्कूल। मित्रों, धोरण 8 गुजराती मीडियम, विषय अंग्रेजी। आपणे झूम लेक्चर हमणां ज भणी गया छे, राइट? आपणे तेम छतां फरीवार आपणे जे झूममां भण्या छे ए ज आपणे एकवार रिपीट करी लईशुं, જેથી કરીને જેની પાસે ટેક્સ્ટબુક અવેલેબલ નથી તે લોકો ફરી એકવાર જોઈ શકે। ઓકે, તો ધોરણ 8 ગુજરાતી મીડિયમ, વિષય અંગ્રેજી। ઓકે મિત્રો, જુઓ ટેક્સ્ટબુકનું ફ્રન્ટ પેજ એટલે કે મુખપૃષ્ઠ અહીંયા આપેલું છે, એમાં લખેલું છે સેકન્ડ લેંગ્વેજ। ઓકે, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, સ્ટાન્ડર્ડ 8 ફર્સ્ટ સેમેસ્ટર। તો સેકન્ડ લેંગ્વેજ એટલે શું? તો સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા। આપણું માધ્યમ જે છે ગુજરાતી માધ્યમ છે, તો ગુજરાતી માધ્યમમાં મુખ્ય ભાષા જે છે એ ગુજરાતી હોય, બાકીની ભાષા જે છે એ દ્વિતીય ભાષામાં આવે, એટલે આપણી અંગ્રેજી છે એ દ્વિતીય ભાષાનું ભણવાનું રહેશે। ઓકે, નાઉ હવે આપણે જોઈશું અહીંયા જુઓ મિત્રો, પ્રોફાઇલ સ્ટાન્ડર્ડ 8 આપેલું છે, એમાં તમારે નેમમાં તમારું નામ, મધરમાં અરે મધરનું માતાનું નામ, ફાધરમાં પપ્પાનું નામ, બ્રધર્સ નેમમાં તમારે ભાઈ જો હોય તો તેનું નામ, સિસ્ટર્સ નેમમાં પણ તમારે બહેન હોય તો તેનું નામ લખવાનું છે, નેમ ઓફ સ્કૂલમાં પણ તમારે તમારી શાળાનું નામ લખવાનું છે, નેમ ઓફ વિલેજમાં તમારે ગામનું નામ લખવાનું છે, નેમ ઓફ તાલુકા તમારું ગામ જે તાલુકામાં આવતું હોય તે લખવાનું છે, નેમ ઓફ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો જે જિલ્લામાં આવતો હોય એ લખવાનું છે, હોબીમાં, હોબી એટલે કે શોખ, તમને જે શોખ હોય એ તમારે લખવાનો રહેશે, ફેવરેટ ગેમમાં તમારે તમારી પસંદગીની ગેમ લખવાની રહેશે, ફેવરેટ પ્લેસમાં તમારું પસંદગીનું સ્થળ લખવાનું રહેશે, ફેવરેટ સ્ટોરી તમને જે સ્ટોરી ગમે છે તે લખવાની રહેશે, અને ફેવરેટ રાઇમ એટલે એમાં તમને જે મનપસંદ રાઇમ, જે તમારે બાળગીત તમને જે ગમતું હોય તે કાવ્ય લખવાનું રહેશે, એનું નામ લખવાનું છે। ઓકે, અને પછી લાસ્ટમાં છે બ્લડ ગ્રુપ, જેનું પિક્ચર અહીં તમને દેખાતું નથી પણ છેલ્લે છે બ્લડ ગ્રુપ, તમારું બ્લડ ગ્રુપ જે હોય તે લખવાનું રહેશે। મિત્રો, પ્રોફાઇલ એટલે કે તમારી પ્રાથમિક માહિતી, આ જે છે તમારે તમારી ટેક્સ્ટબુકમાં પણ પૂરી દેવાની છે, સાથે સાથે તમે જે ઇંગ્લિશની નોટબુક બનાવો છો તેમાં પણ તમારે પહેલાં પાના ઉપર તમારું નામ, પછી ઇન્ડેક્સ તમે બનાવશો, અને ત્યાર પછી આ ફર્સ્ટ પેજ જે તમારું શરૂ થશે લખવાનું એમાં તમારે પ્રોફાઇલ લખવાની રહેશે। મિત્રો, ત્યાર પછી છે બીજું પેજ, જુઓ મિત્રો, ઇંગ્લિશ લખેલું છે, એની ઉપર ગુજરાતીમાં બે લાઇન આપેલી છે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરના પત્ર ક્રમાંક GCERT અભ્યાસક્રમ CNB 2013 8269 તારીખ 6/4/2013 મંજૂર। આનો મતલબ છે કે આપણો જે અભ્યાસક્રમ જે છે અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ અભ્યાસક્રમ 2013થી ગુજરાત શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ દ્વારા GCERTના પત્ર ક્રમાંક પ્રમાણે આ અભ્યાસક્રમ જે છે મંજૂર થયેલો, અમલમાં આવેલો છે 2013થી। ત્યાર પછી પ્લેજ આપેલી છે, પ્લેજ તમે લોકો બધા જ બોલો છો, સારી જ બોલો છો, પણ ક્યાંક ક્યાંક તમારું ઉચ્ચારણ શુદ્ધ હોતું નથી, તો આપણે સમય મળશે ત્યારે આપણે આ પ્લેજ કેવી રીતે બોલવી, ક્યાં ક્યાં અટકવું એ રીતે આપણે શીખીશું, અને એને પાકી પણ કરીશું અને બોલીશું પણ ખરા। ત્યાર પછી પ્લેજની નીચે કિંમત આપેલી છે, પાઠ્યપુસ્તકની કિંમત છે 14 રૂપિયા। ત્યાર પછી નીચે બે ગુજરાતી લાઇન આપેલી છે અને બંને બાજુ સિમ્બોલ આપેલા છે, તો પહેલો સિમ્બોલ જે છે નિર્માણ, જે પાઠ્યપુસ્તકનું નિર્માણ કોણ કરે છે, તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આ પાઠ્યપુસ્તકનું નિર્માણ કરે છે, અને મુદ્રણ જે છે એનો બીજો સિમ્બોલ આપેલો છે જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર જે છે, આ કોઈપણ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તક છે તેનું મુદ્રક કરે છે। ઓકે, નાઉ બીજું પેજ મિત્રો જોઈએ, જેમાં લખેલું છે શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર। આ જે ચાર લાઇનો આપેલી છે એ છે કોપીરાઇટ, ઓકે, પુસ્તકનો કોપીરાઇટ આપેલો છે। ત્યાર પછી પ્રસ્તાવના એટલે પ્રિફેસ આપેલું છે, પછી જે રાઇટ સાઇડ જે માહિતી આપેલી છે એ ટેક્સ્ટબુક બનાવવામાં, પાઠ્યપુસ્તક બનાવવામાં, એને ડિઝાઇન કરવામાં જે જે લોકોએ ફાળો આપ્યો છે તે લોકોના નામ આપેલા છે, અને સૌથી નીચે મિત્રો જુઓ તમે, સૌથી નીચે અહીંયા લખેલું છે પ્રથમ આવૃત્તિ। ઓકે, પ્રથમ આવૃત્તિ ક્યારે થઈ છે? 2014માં, અને પછી એમાં ભૂલ સુધારા સાથે 2015, 2016, 2017, 2018 અને 2019માં એનું ફરીવાર મુદ્રણ થયેલું છે। મિત્રો, આ જે ટેક્સ્ટબુક જે અત્યારે આપણે હાલ ભણી રહ્યા છીએ એ 2019માં છપાયેલી છે, જે આપણે ભણી રહ્યા છીએ। ત્યાર પછી છે મિત્રો પ્રકાશક, આ પ્રકાશક જે છે ટેક્સ્ટબુકના એનું નામ અને એડ્રેસ અહીંયા આપેલું છે,
अने एक माहिती रही गई छे, फोटो में नहीं आती, जे छे मुद्रक एटले के एनु प्रिंटिंग कोणे करेलू छे, तो ए नील प्रिंटर्स अमदावाद जे छे त्यां आगळ आपणी टेक्स्टबुकनुं प्रिंटिंग काम थयेलू छे। नाउ बाजूना पेज पर जुओ मित्रों, फंडामेंटल ड्यूटीज़ आपेलू छे, एटले के आपणी मूलभूत फरजो आपेली छे। एथी माडीने के सुधीनी मूलभूत फरजो अहीं आपवामां आवेली छे। जे भारतनुं बंधारण जे छे एना सेक्शन 51 एना अंदर जे मूलभूत फरजो आपेली छे ए अहीं आपवामां आवेली छे। मित्रों, मूलभूत फरजो आपणे वाँचवी जोईए, समझवी जोईए अने एनું पालन પણ કરવું જોઈએ। ઓકે, નાઉ સી ધ ઇન્ડેક્સ। અહીં આપણી ઇન્ડેક્સ આપેલી છે ટેક્સ્ટબુકની, એમાં તમારે યુનિટ 1-4 તમારે પ્રથમ સત્ર એટલે કે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમારે ભણવાના રહેશે અને સાથે આવશે રિવિઝન। એમાં પહેલું ચેપ્ટર છે આપણું ક્યુ ફોર ક્વેશ્ચન। ઓકે, આપણે જોઈશું યુનિટ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન। ક્યુ એટલે કે ક્વેશ્ચન એટલે પ્રશ્ન, બરાબર। તો આ ચેપ્ટર જે છે અહીંયા એક પ્રશ્ન રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે। ઓકે, એક્ટિવિટી 1 છે, આપણે શરૂ કરીશું। હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ, લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ। કહે છે કે અહીંયા એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપેલું છે, કોનું આપેલું છે, ફેમસ એટલે કે પ્રખ્યાત અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું અહીંયા ઇન્ટરવ્યૂ આપવામાં આપેલું છે, જે તમારા શિક્ષક વાંચશે, તમારે સાંભળવાનું છે, પછી તમારે વાંચવાનું છે અને ગ્રુપમાં કામ કરીને આ એક્ટને તમારે ભજવવાનું છે। ઓકે, તો હું શરૂ કરીશ મિત્રો। તમને જણાવી દઉં કે આના અંદર જે ચેપ્ટરમાં અઘરા શબ્દો જે છે, જે સ્પેલિંગો છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં મોકલી આપીશ। અત્યારે આપણે ચેપ્ટરનું રીડિંગ કરીશું અને સમજીશું। ઓકે, તો ઇન્ટરવ્યુઅર એટલે કે પ્રશ્ન પૂછનાર પૂછે છે, ઇન્ટરવ્યુઅર સેડ, હલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। કે છે, હલો સુનિતા વિલિયમ્સ, તમારું અમારા પ્રોગ્રામમાં સ્વાગત છે। પછી સુનિતા વિલિયમ્સ કહે છે કે છે, નાઇસ મીટિંગ યુ, તમને મળીને મને આનંદ થયો। ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, નાસામાં ફ્લાઇટ ઇજનેર તરીકે હું કામ કરું છું। ઇન્ટરવ્યુઅર સેડ, વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ સેડ, ઓહિયો, સુનિતા વિલિયમ કહે છે ઓહિયોમાં મારો જન્મ થયો હતો। ઇન્ટરવ્યુઅર કહે છે, વોટ ઇઝ યોર બર્થ ડેટ, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ કહે છે 19 સપ્ટેમ્બર 1965, 1965ની 19મી સપ્ટેમ્બર મારી જન્મ તારીખ છે। પછી મિત્રો નેક્સ્ટ છે, ઇન્ટરવ્યુઅર પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું, એટલે તમારો કોલેજનો અભ્યાસ તમે ક્યાં કર્યો? મિત્રો, ગ્રેજ્યુએશન શબ્દ એવો છે જેનું ગુજરાતી થાય છે સ્નાતક। તો સ્નાતક એટલે શું? તો ધોરણ 12 પછી તમે 3 વર્ષ કોલેજમાં જે ભણો છો એને સ્નાતક કક્ષાનો અભ્યાસ કહેવાય। તમે ધોરણ 12 પછી કોઈપણ પ્રવાહમાં 3 વર્ષ ભણો તેને તમે જે તે વિષયના સ્નાતક ગણાવ છો। ઓકે, તો કહે છે કે તમે સ્નાતકનો અભ્યાસ ક્યાંથી કર્યો, તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી ક્યાંથી મેળવી? તો કહે છે સુનિતા વિલિયમ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મેં મારું ગ્રેજ્યુએશન છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કર્યું હતું। ઇન્ટરવ્યુઅર કહે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કહે છે તમે જ્યારે સ્પેસમાં ગયા, અવકાશમાં ગયા, ત્યારે તમે તમારી સાથે કઈ વસ્તુઓ લઈ ગયા હતા? સૌ પ્રથમ જ્યારે તમે અવકાશમાં ગયા ત્યારે તમે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા? ઓકે, નાઉ સુનિતા વિલિયમ સેઝ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર। સુનિતા વિલિયમ્સ જણાવે છે કે ભગવદ્ ગીતા, ગણપતિની નાની પ્રતિમા અને મારા પિતા દ્વારા લખાવવામાં આવેલો હિન્દીમાં એક પત્ર। હવે નેક્સ્ટ પૂછે છે ઇન્ટરવ્યુઅર, કે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને તમારા જીવનમાં અને કામમાં કોણે ઇન્સ્પાયર કર્યા, કોણે તમને પ્રેરણા આપી, તમારી પ્રેરણા કોણ છે? સુનિતા વિલિયમ સેડ, મહાત્મા ગાંધી, સુનિતા વિલિયમ કહે છે મહાત્મા ગાંધી। ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમારો જન્મ તમારો દેશ, તમારો મૂળ દેશ કયો છે, તમે કયા દેશના મૂળ વતની છો?
तो सुनीता विलियम्स इज इंडिया, मारो देश भारत है, हूँ मूल भारतनी छू। इनफेक्ट माय फाधर दीपक पंड्या इज फ्रॉम गुजरात, अने कहे छे मारा पिता दीपक पंड्या तो गुजरातना ज छे। ओके मित्रों, तो आ थयुं आपणुं चेप्टर यूनिट वन। ओके क्यू फॉर क्वेश्चन एमां एक्टिविटी वन आपणे जोई। ओके मैं तमने झूममां आटला सुधी समझाव्युं छे, हवे आपणो नेक्स्ट लेक्चर जे हशे रेकॉर्डिंग लेक्चर एमां हूँ तमने आना अघरा शब्दों जे छे ए एकदम सरल रीते लखावी दईश। ओके अने साथे एनो अंग्रेजी अर्थ पण तमने समझावी दईश। तो त्यारे तमारे त्यां सुधी होमवर्कमां करवानुं छे प्रोफाइल स्टैंडर्ड 8 जे छे ए तमारे लखवानुं छे नोटबुक बनावीने, अने आ चेप्टर जे छे एने सरळ रीते अरे सॉरी सारी रीते वाँचवानुं छे। અને તમને હજુ પણ સમજ ન પડી હોય તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મીટિંગમાં આપણે મળીએ ત્યારે તમારે મને પૂછવાનું છે। અને વિડીયો લેક્ચર જે છે એ ભલે તમે ઝૂમ એટેન્ડ કરી છે તેમ છતાં પણ તમારે વિડીયો લેક્ચર તો જોવાનું જ છે। ઓકે તો ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો।